નથી સાહેબ, મારે બીજું ઘર થયું, એક દારૂ છૂટી ગયો, બીજું ઘર થયું, ત્રણ છોકરા છોડ્યા, દારૂ પીતો તો ત્રણ છોકરા છોડ્યા, બીજું ઘર થયું, આ એવું બોલ્યું, આખી જિંદગી બરબાદ થઈ ગઈ, દારૂ દારૂ દારૂ. પરંતુ આખા ગુજરાતમાં આ છૂટી આપી દેવી જોઈએ. અમારી મહેનત કરેલી હું કરવાની, બધું બંધ થવું જોઈએ સાહેબ. આખી આ ગરીબ ની જિંદગી બગડી જી મેડમ ની, તમને ખાતા નહીં, પીવાય નહીં દેતા દારૂ વાળા સાહેબ, કોક ના તો તમે જોઈ શકો છો આ બેન ની વેદના જોવો, તો તમે શું કેવા માંગો છો, આ દારૂ ના આડા બંધ કરાવવા પડે કે નહીં? દારૂ ચીદરી ની બધા ને હેરાન કરે. શું તમે બકરા ચરાવો છો? હા, બકરા ચારવા આવ્યા. બકરા ચરવા આવ્યા એમ, તો કમાવો છો શું બીજું પૈસા? ભંગાર ને વ્યાણી ખાઈએ સાહેબ, બીજું કોઈ કરતા નહીં. તમારા પતિ શું કરે? ઈ બે જણા ધંધો કરીએ વ્યાણી. વ્યાણી ને આજે હકે રોટલો ના ખાધે, હજે જઈને દારૂ નાલ દે, દારૂ પી ના આવે ને તોફાન ચાલુ કરે. પેલા તો પૈસા જ કમાવા સાહેબ, હા, એના છોકરા જીવાડો, અમારા અમર નહી જીવાડવાનું, અમારી મહેનત. તમને પણ આ વસ્તુ સાચી લાગતી હોય અને તમે શું કેવા માંગો છો એની કોમેન્ટ જરૂર થી કરજો, અને આ વિડીયો ને આગળ શેર કરજો. કરેલી હું કરવાની, તમને પજે લાગુ સરકાર અડ્ડા બંધ જ કરો. તમારે પજે લાજીએ, બહુ હરખું થઈ જાય, દારૂ સોડા તો આ બંધ થઈ જાય ને તો બહુ હરખું થઈ જાય, અને કેટલી મહિલાઓને સુખ થઈ જાય, કઈક મહિલાઓને સુખ થઈ જાય. તમારા બેન કેટલી ઉંમર છે? બેન છોકરાઓ છે તમારે? નથી સાહેબ, મારે બીજું ઘર થયું, એક દારૂ છૂટી ગયો, બીજું ઘર થયું, ત્રણ છોકરા છોડ્યા, એ દારૂ પીતો તો ત્રણ છોકરા છોડ્યા, બીજું ઘર થયું, આ એવું બોલ્યું, આખી જિંદગી બરબાદ થઈ ગઈ, દારૂ દારૂ દારૂ. મહિલાઓને સુખ જ નહીં, એ ઘર છોડો તો બીજા મેં એવું ને એવું મળે, કઈ સુખ નહીં મળતું સાહેબ. આર્યું દારૂ ના કારણે કેટલી મહિલાઓની જિંદગી ખરાબ થઈ ગઈ, કેટલી મહિલાઓની જિંદગી ખરાબ થઈ ગઈ. એક સુખ માટે એક ઘર છોડો ને બીજું કરો તો એ એવું મળે, એટલે મહિનાની જિંદગી બગડી જ જવાની ને સાહેબ. એક સુખ મારા નાના નાના છોકરા મેં મેલે નાનું ઘર માંડ્યું, કે આ સુખ હાલશે તો આ દારૂ વાળો નીકળ્યો, આ એવા ધંધા. દારૂ બંધ થઈ જાય તો બહુ સારું, બહુ સુધરી જાય, કઈક પબ્લિક ની દુવારો તમને.